સંધ્યાની પાંચ વિધિ કરવાના છે. પહેલી વિધિ છે પવિત્રીકરણ. ડાબા હાથમાં પાણી લઈ લો, જમણો હાથ માથે ઢાંકી દો. મંત્ર બોલાય ત્યાર બાદ આ પવિત્ર જળ આપણે આપણા શરીર પર છાંટી દેવાનું છે. એ ભાવથી અત્યારે મંગલા છે. ઓમ અપવિત્ર અપવિત્ર વા સર્વાવસ્થાં ગતો ભીવા યહ સ્મરેલ પુંડરીકાક્ષં સરાહયાભ્યંતરઃ શુચિઃ. ઓમ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ પુંડરીકાક્ષઃ પુનાતુ. જે શરીરની કિંમત માત્ર એક મુઠ્ઠી રાખજે. જે વાતો કરશો એના હું જોઈશ. એટલે તમે સમજી ગયો તમે વાતો કરી નકર મારી નજર બધે ફરતી રહેશે. આ શરીર સ્થૂળ શરીરની કિંમત એક મુઠ્ઠી રાખશે. કબીરજી સરસ મજાની વાત કરી ગયા. કરી લે શિંગાર સજની સાજન કે ઘર જાના હોગા, નહાલે ધોલે શીશ ગુથાલે સાજન કે ઘર જાના હોગા. મિટ્ટી ઉઠાવન મિટ્ટી બિછાવન મિટ્ટી કા સિહાના હોગા. કહત કભી સુનો મેરી સજની વહાં સે ફિર નહીં આના હો. તમારે મારે આપણે બધાએ એ અંતિમ શાસ્ત્રે જવાનું છે ત્યારે આ સરસ મજાનું શરીર છે ને એ રાખ થઈ જવાનું. બીજું સૂક્ષ્મ શરીર આપણા મનમાં ચાલતા વિચાર એને સૂક્ષ્મ શરીર આપણે કહ્યું છે. અને કારણ શરીર દાસ થતા થઈ ગયા કર બંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારું ઝાંખીને જો જણાશે સાચો સ્વીકાર જોઈએ. આપણા અંતરાત્માની વાત ઘણી વાર આપણા ઘરના સભ્યોને પણ ખબર હોતી નથી. તો આ ત્રણેય પ્રકારના શરીરને સ્નાન કરવા માટે ત્રણ વખત આપણે જળની હાથ ધોઈ લેશું. ત્રણેયથી મંત્ર બોલવામાં આવશે. મંત્રના અંતે સ્વાહા બોલાય એટલે જળ આપણે પી જવાનું છે. આ વિધિ આપણે ત્રણ વખત કરવાની છે. જમણા હાથમાં જળ લઈ બધા. ॐ अमृतोपस्तरणमसिः स्वाहा. ॐ अमृतापिहानमसिः स्वाहा. ॐ सत्यं यशरश्रीर्मयि श्रीः श्रयतां स्वाहा. शिखावन्दनम् આજે તમે જે ધોતી પહેરેલી આ બધી આપણી ઓળખ. આ શરીર છે એ પણ ભગવાનનું મંદિર છે. મંદિરની પર જે ધજા હોય એમ શરીર રૂપી મંદિરની ધજા હતા બ્રહ્મરંજન સ્થાન. માણસનો જીવ છે ને મળમૂત્ર થઈ જાય, નાકથી જાય, આંખથી જાય, કાનથી જાય, પણ જે જીવ તાવેથી જાય બ્રહ્મરંજનથી જાય એ પરમ પવિત્ર જીવ હોય. આવું આપણી સંસ્કૃતિમાં કહેવાય. જે યજ્ઞ કાર્ય કરશો યજ્ઞની ઉર્જા આપણા શરીરમાં આ બ્રહ્મરંધ્રથી અંદર પ્રવેશ કરશે. એટલે આ જગ્યાને પવિત્ર કરવા માટેની આ વિધિ છે શિખાવંદન. 5 કરોડનો બંગલો આપણે બનાવ્યો હોય સરસ મજાનો, પછી એક ચોકીદાર રાખી કે સારી વ્યક્તિને અંદર આવવા જોઈએ, ગમે તે વ્યક્તિને અંદર પ્રવેશ ન કરે. એમ આજે બ્રહ્મરંધ્ર છે ત્યાંથી સારા વિચારો અંદર પ્રવેશ કરે એ ભાવથી આ વિધિ કરી છે. ડાબા હાથમાં બધા જળ લઈ લો, જમણા હાથની 5 આંગળીમાં કોઈને ભીની કરો અને ભીની
ફરી આંગળી છે મંત્ર બોલે ત્યાં સુધી એમ શીખાના સ્થાને રાખી દીધું. ઓમ ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે વિષ્ણ દેવી શિખા મધ્યે તેજ વૃદ્ધિં કુરુષ્વ મે. પ્રાણાયામઃ દમ સંધ્યાની ચોથી વિધિ પ્રાણાયામ. છઠ્ઠી ને દિવસે તમારા મારા આપણા બધાના શ્વાસ નક્કી થઈ ગયા છે. એ શ્વાસ પૂરા થાય એટલે આપણું આયુષ્ય પૂરું થાય છે. પ્રાણાયામ આપણે શું કરીએ છીએ, બે શ્વાસ વચ્ચેનો સમય વધારી દે છે. લાંબા શ્વાસ લઈ એટલે બે શ્વાસ વચ્ચેનો સમય વધારે, બીજા અર્થમાં કહી તો આપણે આપણું આયુષ્ય વધારે છે. આખા ઋષિ મુનિઓ 200 વર્ષ 500 વર્ષ જીવતા હતા માત્ર ને માત્ર પ્રાણાયામની તાકાત. અત્યારે ટીવીમાં પ્રાણાયામના એટલા બધા કાર્યક્રમો આવે છે કે આપણે બધાને પાકી ખબર પડી ગઈ છે. જો પ્રાણાયામ કરશું તો ડૉક્ટરની દવા ઓછી લેવી પડશે. એટલે આપણે રનિંગ કરવા જાય છીએ, વોકિંગ કરવા માટે જાય છીએ અને યોગ કરીએ છીએ. આ પૃથ્વી ઉપર અજગર છે, કાચબો છે, એના શ્વાસ બહુ લાંબા એટલે ઘણા વર્ષો સુધી જીવે છે. ઉંદર અને દેડકો છે, એના શ્વાસ ટૂંકા, એનું આયુષ્ય ટૂંકું. રોજિંદા કાર્ય કરતા કરતા ઓફિસમાં ઘરમાં ક્યારેય આળસ આવે અને એક વખત આપણે પ્રાણાયામ કરીએ તો આખા શરીરમાં ચેતન આવી જાય છે. એ ભાવથી અત્યારે આપણે પ્રાણાયામ કરશું. ગાયત્રી મંત્ર જે સુનાયણ ભગવાનની ઉપાસનાનો મંત્ર. આ જગતમાં કોઈ પણ દેવ દર્શન આપતા હોય અને કાયમ જીવંત હોય એવા દેવ હોય તો એ સુરનામ ભગવાન સવિતા દેવ છે. આ જગતમાં રામ કૃષ્ણ મહાદેવ કોઈ નહોતું કે કંઈ માતાજી નહોતા, ત્યારે પણ આ જગતમાં એક દેવ હતા અને એ સુરનામ ભગવાન. એ સુરનામ ભગવાનની ઉપાસનાનો આ સનાતન આદિ મંત્ર ગાયત્રી મંત્ર છે. તો આપણે બધા એક વખત પ્રાણાયામ કરશું, સુરના ભગવાનના ધ્યાન સાથે કરશું, અહીંથી મંત્ર શરૂ થાય ત્યારે તમારે નાક દ્વારા ઊંડો શ્વાસ લેવાનો, અંદર ફેફસામાં રોકાય ત્યાં સુધી રોકવાનો, ધીરે ધીરે ઉચ્છવાસ દ્વારા શ્વાસ બહાર કાઢવાનો, ફરી એક ક્ષણ માટે શ્વાસ નહીં લેવાનો. આ ચાર તબક્કામાં આપણે પ્રાણાયામ કરશું. ફરી એક વાર જમવા ઉપર ડાબો હાથ નીચે બંને હાથ ખોળામાં આંખો બંધ કટ્ટાર બેસી જશું. સૂર્યનારાયણ ભગવાનના ધ્યાન સાથે પ્રાણાયામ. ઓમ ભૂ ઓમ ભુવઃ સ્વઃ ઓમ મહઃ ઓમ જલઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ આપોજ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વઃ. સાથે સાથે એનું કામ પણ નિશ્ચિત કરેલું ભગવાન. ભગવાનની ઈચ્છા એમ હતી કે હું તમે બાળક સ્વરૂપે આ પૃથ્વી પર મોકલું છું, તું મારી પાસે આવ ત્યારે બાળક સ્વરૂપે જ આવું. બાળક એ પ્રભુનો પૈગંબર, એકે 19 પણ એ બાળક મોટું થતું જાય ત્યારે ઘરમાંથી પાડોશમાંથી સમાજમાંથી એનામાં નબળાઈ હતી. પરમાત્માની ઈચ્છા એમ હતી આ મુખ વડે આપણે સારી વાણી બોલીએ અને મુખ વડે સારો ખોરાક ગ્રહણ કરે. આજે દિવ્ય અવસર આપણે આંગળી છે, આપણા ગામમાં છે, સરસ મજાના માતાના સાનિધ્યમાં છે, ત્યારે આપણા જીવનમાં કોઈ નબળાઈ હોય તેને ત્યાગ કરવાનો આપણે પ્રયાસ કરશું. વ્યસન હોય તેને ત્યાગ કરવાનો પ્રયાસ કરશું, એ જ આપણો સાચો યજ્ઞ છે.
આ મુખનું કામ, નાકનું કામ છે સારી ગંધ ગ્રહણ કરવી. સારી ગંધ એટલે માત્ર અગરબત્તી કે સેન્ટની નહીં, પણ સમાજમાં જે સારા કાર્યો થાય છે, સારા કાર્યો રૂપી સુવાસ આપણે જીવનમાં ધારણ કરવી એ નાકનું કામ છે. નાક આખા શરીરની શોભા છે, આપણે બધાને ખબર છે. આંખનું કામ છે સંસારને પોઝિટિવ દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરો. આપણી દ્રષ્ટિ યુધિષ્ઠિર જેવી હશે તો આ જગતમાં દરેક વ્યક્તિ સારી લાગશે, દરેક વસ્તુ સારી લાગશે. અને આપણી દ્રષ્ટિ જો દુર્યોધન જેવી હશે તો આ જગતમાં આપણને કોઈ સારું લાગશે નહીં. એટલે શ્રાવણ મહિનામાં આપણે મહાદેવને પ્રાર્થના કરી છે, આપો દ્રષ્ટિમાં તે જનેરું સારી સૃષ્ટિને શિવરૂપ દે. આપણી આંખનું કામ છે, કાનનું કામ છે સારું સાંભળવું. ઘર ઘરના કજિયા કલકા થતા હોય તો માત્ર ને માત્ર નબળું સાંભળવા થાય કે ભાઈ બીજો કાંઈ સંકલ્પ ન કરીને આપણે એક જ સંકલ્પ કરીને હું કોઈની નબળી વાત નહીં હા, મારો ગમેલો પાકો મિત્ર હોય, ગમે મારી પાકી બહેનપણી હોય, એને આપણે તાકાતથી કહી દેવાનું કે તારે નબળી વાત કરવી તો મારી પાસે ન હોય. નબળી વાત તો હા ભાઈ તો નબળા વિચાર મનમાં ન આવે, નબળા વિચાર ન આવે તો નબળું કામ ન થાય. આપણા દરેકના ઘર સ્વર્ગ બની જાય માત્ર સારું સાંભળવાથી. આખું આ કાનનું મહત્વ છે. પરમાત્માએ બે હાથ આપ્યા છે, પહેલી અજર આપણી ફરજ છે કે પ્રમાણિકતાથી કમાઈને આપણા ઘરનું સારી રીતે ભરણ પોષણ કરે, અને બીજી ફરજ છે કે કમાવાની સાથે દાન પુણ્યનો પણ કામ કરતા રહે. આપણા હાથના કામ છે. બે પગ આપેલા છે પરમાત્માએ સત્કાર્યો માટે જોડતા લઈ. કાલે આ યજ્ઞ કાર્યના પ્રચાર માટે આખા ગામમાં આપણે કહ્યા, આપણે થાકી ગયા ત્યાં સુધી મહેનત કરી અને સરસ રીતે આપણે પ્રચાર કાર્ય કર્યું, તો સત્કાર્યમાં આપણા પગો જોડતા રહીએ. આ પગનું કામ પરમાત્માને ન્યાસની વિધિ દ્વારા આ બધા અંગોને આવી શક્તિ આવે એવી પ્રાર્થના સાથે આપણે ન્યાસની વિધિ કરી છે. ડાબા હાથમાં બધા જળ લઈ લો, જમણા હાથની પાંચ આંગળીઓમાં બોળીને શરીરના જુદા જુદા અંગોને આપણે ડાબેથી જમણા તરફ અડાડતા જશું. ડાબું અંગ આપણું અપવિત્ર ગણાય છે, અપવિત્રતા તરફથી આપણી ગતિ પવિત્રતા તરફ થાય એ ભાવથી તમે મારી સામે ધ્યાન રાખજો. આપણે સાથે સાથે કરતા જશો સાવધાન. ઓમ વાંગ મે આસ્યસ્તુ મુખે દળો, ઓમ નસોર મે પ્રાણોસ્તુ નાકના છિદ્રો, ઓમ અક્ષણોર મે ચક્ષુરસ્તુ અન્ય આંખોએ, ઓમ કર્ણયોર મે શ્રોત્રમસ્તુ અન્ય કાનોએ, ઓમ બાહોર મે બલમસ્તુ અન્ય ભુજાએ, ઓમ ઉર્વર મે ઓજોસ્તુ અન્ય પગોએ, ઓમ અરિષ્ટાનિ મે અંગાનિ તનુસ્તન્વા મે સરસંતુ. પૃથ્વી પૂજનમ બ્રહ્મ સંધ્યાની પાંચે પાંચ વિધિ પૂરી કરી. તમે મનમાં થાય છે આપણે પવિત્રથી આવ્યોથી તો આપણે આ વિધિ કેવી સાર્થક કહેવાય. આપણા બાળકોની આપણે પરીક્ષા કરતા હોય 80% માર્ક્સ આવે તો આપણે એને કંઈ 85 આવવા જોઈએ, 90 આવવા જોઈએ, કહી છીએ ને આપણા સંતાનોને. આજે તમારી પરીક્ષા ભગવાન કરવાના. તમે પવિત્ર થઈ ગયા, તમારું ધ્યાન 12 વાગ્યા સુધી અહીંયા કેટલું રહે છે એ તમારી પરીક્ષા, અને તમારું મૂલ્યાંકન તમારે જ કરવાનું. કોઈ પરીક્ષક બહારથી નહીં આવે. એટલે ભગવાનની કસોટીમાં આપણે બધા પાસ થાય. યજ્ઞનો એક અર્થ થાય છે ઋણ ચૂકવવું. સંસારમાં આવ્યા પછી ઘણા બધાના ઋણ આપણા પર ચડતા હોય, યજ્ઞ કાર્ય કરવું એટલે ઋણમાંથી મુક્ત થવું. પહેલું ઋણ આપણી માતા હતો, હું સુતો પારણે પુત્રનાનો ઘણો ફેંકતો રાખતો કોણ છાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થતું, મહાહેત વાળી દયાળી માં. માતાના રૂમમાંથી આપણે આપણી ચામડીના ચપ્પલ કરીને પહેરાવી કોઈ મુક્ત થવાતું નથી. યથાશક્તિ આપણે આપણા માતા પિતાની સાસુ સસરાની સેવા કરી.
બીજું ગાય માતાનો ઋણ છે. કૃષ્ણ ભગવાન એમ કહેતા કે ગાયના રૂવાડે રૂવાડે મારો વસ છે. બાળકને માટે માતાના દૂધ પછી કોઈ શ્રેષ્ઠ દૂધ હોય તે ગાયનું દૂધ છે. એ ગાય જે આપણે માતા તરીકે પૂજીએ છીએ. અને ત્રીજી માતા છે એ ધરતી માતા, જેના આપણા મંદિર છે, મસ્જિદ છે, મકાન છે, ઓફિસો છે, શાળાઓ છે. જે ધરતી માતાને એક દાણો કરે તો હજાર દાણા કરી તમને મને પાછા આપે છે, ખાવા પીવાનું આપે છે, પહેરવાના વસ્ત્રો આપે છે. આ બધું ધરતી માતા આપે છે. આ ત્રણેય માતા વતી અત્યારે ધરતી માતાનું આપણે પૂજન કરશું. જૂના સમયમાં આપણા પરિવારો બધા સંયુક્ત પરિવારો હતા. શું કારણ કે ઘરના બધા સભ્યોની સહનશીલતા હતી, એના મન વિશાળ હતા. ઘરના વડીલ જે વાત કરે બધાને માન્ય હોય. આવી આપણે વાત અને અત્યારે કળિયુગ છે, આપણા બધાના મન એકદમ સંકુચિત થઈ ગયા. તો ધરતી માતા આગળ આપણે એ જ શિખામણ લેવાની, કેટલી વિશાળ કેવડા કેવડા હોલ કરો, 600 ફૂટ ને 1500 ફૂટ પાણી આટલું હોલ કરો. હવે આપણા શરીરમાં કોઈ હોલ કરે છે કેવી પીડા થાય. આ ધરતી માતાને પણ એવી પીડા થાય છે. અને એની વિશાળતા કેવી, ગમે એટલી ગંદકી કરો બધું સહન કરે. તો આ સહનશીલતાનો ગુણ અને વિશાળતાનો ગુણ આપણા જીવનમાં પણ આવે એટલા માટે અત્યારે આપણે ધરતી માતાનું પૂજન કરી. દરેક વ્યક્તિ જમણા હાથમાં પુષ્પની પાંદડી ચોખા લઈ લો અને પાણીના બે ટીપા લઈ લો. ધરતી માતાનું આપણે પૂજન કરવાનું છે. હવે પછી જે પૂજન થઈ ગયેલા પુષ્પ ચોખા તમને બધાને એક વધારાનું પાત્ર આપ્યું પ્લાસ્ટિકનું. દરેક વખતે ફૂલ ચોખા જે પૂજન થઈ ગયા હોય તમારી પાત્રમાં પૂજન થઈ ગયા પ્રતિમા ભેગા કરો, એટલા માટે એક એક્સ્ટ્રા પ્લાસ્ટિકનો વાટકો આપ્યો. સાવધાન. ॐ पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता त्वं च धारय मां देवी पवित्रं कुरु चासनं पवित्रं कुरु चासनं. सर पे हिमालय का छत्र है, हाथों में वेदों के पत्र है, देश नहीं ऐसा अन्यत्र है, भारत का रहने वाला हूँ, भारत की धरती माता हूँ, और देश की धरती केवी छे अने अंतरो बोल छे. चंदन से इस देश की माटी तपोभूमि हर गांव हो नानी देवी की प्रतिमा बच्चा बच्चाराम हो नानी देवी की प्रतिमा बच्चा बच्चाराम हो चंदन की इस देश की माटी तपोभूमि हर गांव हो नानी देवी की प्रतिमा बच्चा बच्चाराम हो नानी देवी બચ્ચા બચ્ચા રામ હો.
હંમેશા કોઈ પણ સત્કાર્ય કરતા હોય, ભગવાનનું કામ કરતા હોય ત્યારે કોઈ અપેક્ષા રાખતી નહીં. અપેક્ષાઓ દુઃખ સર્જે ને અપેક્ષા કરતા વિશેષ મળે ત્યારે પરમાનંદ પ્રાપ્ત થાય. ગુરુદેવ તમે અપેક્ષા નહીં રાખો તો તમારી ધારણા કરતા અનેક જન્મ આપી દે. અને એ મેળવવા માટે આપણે આ મિશનમાં જોડાવવું જોઈએ. ગાયત્રી પરિવારના ભાઈ બહેનો મળ જોઈને જીવનમાં કેટલો આનંદ છે, કેટલો સંતોષ છે, કેટલી શાંતિ છે, એ શાંતિ મેળવવા માટે આપણે પણ આ કાર્યમાં જોડાવવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં જે 24 ઋષિઓ થઈ ગયા એના સંતાન આપે છે, એ ઋષિઓ ગોત્ર આપણું ગોત્ર બને તો ગોત્રો પાર્લામેન્ટ કહેવામાં આવે ત્યારે આપણે, એટલે આપણે 24 ઋષિઓના સંતાનો છે. ઋષિઓનું ગોત્ર આપણું ગોત્ર છે. આપણા વડવા કેટલા મહાન હતા તો ગોત્રોત્પન્નમ કહેવામાં આવે ત્યારે આપણે મનમાં આપણા ગોત્રનું નામ બોલવાનું છે. ગોત્રનું નામ કદાચ તમને યાદ હોય તો પરમપતિ ગુરુદેવનું ગોત્ર ભારદ્વાજ છે. આપણે મનમાં ભારદ્વાજ બોલવાનું છે. નામાહમ કહેવામાં આવે ત્યારે આપણે આપણું નામ મનમાં બોલવાનું. ફરી એક વાર જમણાથમાં પુષ્પની પાંદડીઓ ચોખા લઈ લો અને પાણીમાં બેસી પણ આપણે સંકલ્પ કરી રહ્યા છીએ અત્યારે. ઓમ વિષ્ણુ હોમ વિષ્ણુ હોમ વિષ્ણુ હોમ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞાવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શેત્વારાહ કલ્પે વૈવસ્વસ્તમન્વંતરે ભૂલોકે જંબુદ્વીપે ભારતવર્ષે ભરતખંડે આર્યાવર્તાંત દેશાંતર્ગતે જેત કુરુક્ષેત્રે માસાનામ માસોત્તમ માસે પોષ માસે શુક્લપક્ષે દ્વિતીય તિથો મંગળવાસરે ગોત્રોત્પન્નઃ મનમાં ગોત્ર નામ બોલજો અથવા ભારતવાર બોલજો. નામાહમ તમે તમારું નામ મનમાં બોલજો. હવે સંકલ્પ આપણે યજ્ઞ કરે શા માટે કરી એ વાત આવશે. સત પ્રવૃત્તિ સંવર્ધનાય, દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલનાય, લોક કલ્યાણાય, આત્મ કલ્યાણાય, વાતાવરણ પરિષ્કારાય, ઉજ્જવલ ભવિષ્ય કામના પૂર્તયે ચ, પ્રબલ પુરુષાર્થમ કરિષ્યે અસ્મે પ્રયોજનાય ચ, પ્રસાદી આવાહિત દેવતા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કર્મ સંપાદનાર્થમ સંકલ્પમ અહમ કરિષ્યે. પુષ્પચોખા મસ્તક ઓઢાડી ઓલા વાંચામાં રાખી દેજો. ચંદન ધારણમ, એના પછી વિધિ છે ચંદન ધારણ. મેં તમને કીધું વિચારો પ્રવેશ અહીંથી કરે, વિચારો ઉત્પન્ન ક્યાં થાય તો કે આજ્ઞા ચક્ર. એ આજ્ઞા ચક્ર આવેલું છે આપણા કપાળના પાછળના ભાગમાં. તો અહીંયા વિચારો ઉત્પન્ન થાય એટલે ઋષિ મુનિઓએ ચંદનનો લેપ કરતા, ચંદન કરતા, કંકુનો ચાંદલો કરતા, એ ભાવથી કે આપણું મસ્તક શાંત રહે એમાં સારા અને સાત્વિક વિચારો ઉત્પન્ન થાય. બીજો ભાવ છે કોઈનું સન્માન કરવું હોય, આપણા બાળકને 70% આવે ને સ્કૂલમાં પહેલો નંબર આવે તો એને શિલ્ડ આપીને આચાર્ય સન્માન કરે છે બાળકને. કોઈ મહેમાનો આવ્યો હોય ત્યારે એને આપણે હાથ પહેરાવીને સન્માન કરીએ, સારો ઢાળીને સન્માન કરીએ. અને સંતો જ્યારે આપણા ઘરે પધારે ત્યારે તેને ચંદન કરીને સન્માન કરીએ. ટૂંકમાં બીજાનો સન્માનનો ભાવ છે. આજે આપણે પતિ પત્ની એકબીજાનું સન્માન કરવાનું છે. અહીંથી મંત્ર બોલાય ત્યારે તમારી પૂજાની થાળીમાં થોડું કંકુ સૂકું છે એમાં પાણીના એક ટીપા નાખીને જરા ઘોળી લો. એક ટીપા ચાંદલો કરવા પૂરતું જ નાખીને ઘોળી લો. પછી ભાઈઓએ ઘોળાઈ જાય પછી ભાઈઓએ પોતાની આ અનામી કાંડીમાં ચંદન ચાંદલો લઈ લેવાનું કંકુ ભાઈઓ.
અને પોતાના પત્નીને ચાંદલો કરી દેવાનો અને ચોખા લાગે મંત્ર બોલાય ત્યારે ખાલી સમજી લે ત્યારે આપણે અત્યારે ખાલી સમજી લે બરાબર પેલા ભાઈઓએ પોતાના પત્નીને આ આંગળીથી ચાંદલો કરી દેવાનો છે અને ચોખા લાગે છે પછી બહેનોએ અંગૂઠામાં કુંકુ લેવાનું બહેનોને ઘરમાં રહેવાનું ભાઈઓ બધે બહાર જવાનું ઘણા બધા કષ્ટો આવતા બધે વિજય પ્રાપ્ત કરે એટલે મોટું વિજય તિલક કરી દેવાનું અને ચોખા લગાવ પેલા ભાઈઓ બહેનોને ચંદન કરશે બે બહેનો એક તૈયાર કરી દેવાનું ભાઈ પ્રશ્ન પૂછતા ને અમારો ઉત્તર ચાલો સાવધાન ચંદન કરી દે ઓમ ચંદનસ્ય મહાપુણ્યમ પવિત્રમ પાપનાશનમ પાપનામ હરિતે નિત્યમ લક્ષ્મી સ્તિષ્ઠતિ સર્વદા ઓમ ગંધદ્વારા દુરાધર્ષાં નિત્ય પુષ્ટાં કરીષિણીં ઈશ્વરીં સર્વભૂતાનાં તામિહોપહવયે શ્રિયમ રક્ષાસૂત્રમ ચાંદલો એકબીજાને કર્યું બધાના બધા રક્ષાઈ જાય આ બીજા સંકલ્પ સાથે આ સંકલ્પ કરવા જોઈએ સવારમાં ગાય ધોઈને પતિ પત્ની એકબીજાને ચાંદલા કરે તો ખોટું નથી ને આ પ્રયોગ કરવા જોઈએ આપણું ઘરનું વાતાવરણ બહુ સરસ થઈ જશે એના પછીની વિધિ છે વ્રત સૂત્ર ધારણ તમારા બધાની થાળીમાં આવા નાણા છોડીના કટકા આપેલા હશે ભાઈઓએ એમના પત્નીને ડાબા હાથે બાંધી દેવાનું એવી રીતે પહેલા જે આ નજીક આવતો હોય ને અને બહેનો એમના પત્નીને જમણા હાથે બાંધી દેવા એકબીજાને ચંદન કરી દીધું અને વ્રત બંધન નાણા છોડી કટકા બાંધી ઓમ વ્રતેન દીક્ષામ આપનોતિ દીક્ષયાપ્નોતિ દક્ષિણામ દક્ષિણા શ્રદ્ધામ આપનોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે ઓમ યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વાં પ્રતિબધ્નામિ રક્ષે માચલ માચલ કલશસ્થાપનમ પૂજનમ હવે આપણે એ કામે ચાલુ રાખ્યો ને કાન પર માઇક સામે રાખ્યું અમુક વખતે આપણે બબે કાર્ય કરવા આપણા ગુરુદેવ એક સાથે ત્રણ કાર્ય કરતા ભાઈઓ બહેનો જમણા હાથે લખતા હોય ને એનો વિષય જુદો હોય ડાબા હાથે લખતા હોય એનો વિષય જુદો હોય અને કોઈની સાથે વાત કરતા હોય ત્રણ ત્રણ કામ એક સાથે ધ્યાનથી કરતા હવે પછીની વિધિ છે કળશ પૂજન અને કળશ પ્રાર્થના કળશનું પૂજન શું કામ અત્યારે કળશ પૂજનના કાર્યક્રમો ચાલે છે આખા ગુજરાતમાં શક્તિ કળશ આવેલો છે કળશ છે શક્તિનું પ્રતીક છે આપણા જીવનમાં ઘણી વાર સંઘર્ષો સામે લડવા માટે શક્તિની જરૂર પડે છે અને આ શક્તિ આપણે આ કળશમાંથી મળે છે એક ભાવ કળશનો આકાર ગોળ છે બ્રહ્માંડનો આકાર ગોળ છે આપણા બધાના મનનો ભાવ એ છે કે કણે કણમાં રહેલ પરમાત્માનું આપણે પૂજન કરીએ છીએ કળશના પૂજનમાં કળશની અંદર જે જળ છે એનો કોઈ આકાર નથી એનો કોઈ રંગ નથી જે પાત્રમાં તમે જળને પધરાવો એ પાત્રનો આકાર ધારણ કરે જે રંગમાં નાખો એ રંગનો એ જળ બની જાય એમ પરમાત્માએ તમારાને મારા માટે રહેવા માટે આ સમાજના સંસારમાં જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એ પરિસ્થિતિમાં શાંતિથી રહેવું ફરિયાદ બહુ ન કરવી અમારા જીવનમાં આટલા બધા દુઃખ છે અને દુઃખ યાદ આવે ને તો રામ અને કૃષ્ણને યાદ કરવાના જેને બીજે દિવસે ગાદી મળવાની હોય અને વનમાં 14 વર્ષ સુધી જવું પડે તો એ સહજતાથી શાંતિથી જાય એ રામ એ આપણે આદર્શ પાત્ર છે કે જીવનમાં દુઃખ તો આવવાના જ છે કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં કોઈ સ્વાગત કરવાનું નહીં જેલમાં જન્મ થાય ત્યારે કોણ હોય છે મારવાળા હતા જેળવાળા કોઈ નહોતા અને એ જ કૃષ્ણનું મૃત્યુ થાય ત્યારે એ
એના સગાવાળા કોઈ હાજર નહીં. તમે કલ્પના રાખો કેટલા દુઃખ, અને બધા દુઃખોનો કૃષ્ણ પરમાત્માએ મોરલી વગાડીને રસ્તા મોઢે સ્વીકાર કર્યો છે. એના જીવનમાં જે દુઃખ આવ્યા એ તમારા અને મારા જીવનમાં કોઈ આવ્યા નથી અને આવવાના નથી. એટલે દુઃખ દુઃખ કરવું નહીં. આવો સંદેશો પણ કળશ આપો ઉપશ્રી પણ બાકી બહુ કઠોર પદ્ધતિ એકદમ નથી. કોઈના ભલા માટે કઠોર થવું પણ કોઈ ઉપર તેમાં ચિંતા નહીં કરવી, પણ મનમાં એ ભાવ હોય કે મારે એનું ભલું કરવું છે. ઉપર પાંચ પાંદડા આપણે રાખ્યા છે. આ શરીર આપણું પંચ તત્વનું બનેલું છે અને પાંચે પાંચ તત્વ જો હરિયાળા રહીએ, સમાન અવસ્થામાં રહીએ, લીલા રહીએ તો શરીરમાં કોઈ રોગ ન થાય. આપણા શરીરમાં માટી તત્વ મને વધવાને શરીર મને જાગૃત થાય. જઠરની અંદર અગ્નિ તત્વ જે ઘટી જાય તો ખાધેલું પચે નહીં, કબજિયાત થાય, ઘણા બધા રોગ થાય. અંદર પ્રવાહી તત્વ છે, જ્યારે આપણે ડાયરિયા થાય ત્યારે શરીરમાંથી પ્રવાહી તત્વ નીકળવા માંડે છે. ડોક્ટર એમ કહે કે પ્રવાહી આપણે કંટ્રોલ કરવા માટે એ પ્રવાહી તત્વની પણ જરૂર છે. ખોલામાં વાયુ તત્વ છે, એ વાયુ તત્વ એના સ્થાને રહે તો વાંધો નહીં, પણ એ જ વાયુ તત્વ જો ગોઠણમાં આવે તો ગોઠણ પકડાય જાય. તમારા જમણા હાથમાં બધા ફૂલ ચોખા લઈ લેજો. અહીંથી કળશના પૂજન ના મંત્રો બોલાય છે. ઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાનઃ તદા શાસ્ત્રે યજમાનો હવિર્ભિ અહેડમાનો વરુણે વપોદ્યુષદ્વં સમાન આયુઃ પ્રમોશીહિ. ઓમ મનોજ્યોતિર્જુષતામાજ્યસ્ય બૃહસ્પતિર્યજ્ઞમિમં તનોત્વરિષ્ટં યજ્ઞદ્વં સમિમં દધાત વિશ્વે દેવાસ્તિહ માદયંતામો પ્રતિષ્ઠ. ઓમ વરુણાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ જલં ગંધાક્ષતં પુષ્પાણિ ધૂપં દીપં નૈવેદ્યં સમર્પયામિ. ઓમ કલશસ્થ દેવતાભ્યો આપણી સંસ્કૃતિમાં 33 કરોડ દેવતા કહેવાયેલા છે. ભારતની વસ્તી પહેલા 33 કરોડ હતી અને દરેક વ્યક્તિ દેવ દેવી હતી. કાઠિયાવાડમાં કોકની ભૂલો પણ ભગવાન તારા જાજેરા સૌ સન્માન તને સ્વર્ગ ભૂલાવું સામ. આપણા વડવાઓ એવા હતા ભાઈઓ બહેનો કે પોતે ભલે સુકી રોટલી ખાતા હોય પણ જ્યારે મહેમાન વધારે ત્યારે શીરો જમાડ. આ તમને બધાને યાદ હશે. આવી સંસ્કૃતિ એ 33 કરોડ દેવતા, 33 કોટી અને 33 પ્રકાર એ બધા તેઓ આવીને વિરાજમાન કળશની અંદરના જળમાં થશે. એટલે આપણે જે હાથ જોઈને અત્યારે પ્રાર્થના કરી છે કે હે દેવ તમે અમારા કળશમાં વધારો. આ રીતે અહીં ઉપર હાથ રાખો અને ભાવથી કળશ દેવતાને પ્રાર્થના સાથે વંદન કરો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતઃ મૂલે પસ્ય સ્થિતો બ્રહ્મા મધ્યે મત્રિગણાઃ સ્મૃતાઃ તુચ્છૌ તુ સાગરાઃ સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદોથ યજુર્વેદઃ સામવેદો વ્યથર્વણઃ અંગૈશ્ચ સહિતાઃ સર્વે કલશં તુ સમાશ્રિતાઃ અત્ર ગાયત્રી સાવિત્રી શ્રુતિ પુષ્ટિ કરી સદા ત્વયિ તિષ્ઠન્તિ ભૂતાનિ
ત્વયિ પ્રાણાઃ પ્રતિષ્ઠિતાઃ શિવ સ્વયં ત્વમેવાસિ વિષ્ણુસ્ત્વં ચ પ્રજાપતિઃ આદિત્યાભસવો રુદ્ર વિશ્વે દેવાઃ પૈતૃકાઃ ત્વયિ તિષ્ઠન્તિ સર્વેપિ યતઃ કામફલપ્રદાઃ ત્વત્પ્રસાદાદિમં યજ્ઞં કર્તુમિહે જલોદ્ભવ સાન્નિધ્યં કુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા પ્રસન્નો ભવ સર્વદા દીપક પૂજન કરવાનું છે. રાંધણના લોટા આપણે ઘરે કરીએ અવાય છે તેવો છો કે નહીં, ત્યારે આપણે આખી રાત જાગરણ કરીએ છીએ. સુકા ભાવથી જે દીપક પ્રજ્વલિત કરેલો છે એ દીપક ઓલવાય ન જાય એટલા માટે ઝાંખો ઝાંખો જીવો મારો રોજને બુજાય એટલે આપ જાગરણ કરે. આજની તારીખમાં એવા દીવા આવી ગયા તમે રાત્રે ઘી ભરી દઉં સવાર સુધી ચાલુ છે, જાગરણ કરવાની જરૂર ન પડે. પણ વાસ્તવમાં શું છે એ જાગરણ કરીને આપણે માતાજીના કીર્તન કરવાના છે ગરબા ગાવાના, અને એ જાગરણ કરતી વખતે આપણે જો જુગા રમતા હોય પત્તે રમતા હોય તો એ જાગરણ ન કહેવાય ને ઉજાગરો કહેવાય. અને આપણે થોડીક હિંમત કરવાની, આપણા ઘરે રાંધણના લોટા તેને તો ભાઈઓને કહી દેવાનું અમારે ત્યાં બહુ જુગા રમતા હોય, એક પાછું માતાજી બોલાવે આ મેં ખાલી આવવું પડશે. દીપકની જ્યોત હંમેશા ઉપર જાતી હોય, ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે દરેક વસ્તુ નીચે પડે એનું વિરુદ્ધમાં ઉપર જાય છે, અને એમાંથી પ્રકાશ ક્યારે નીકળે ભાઈઓ બને, ગમે એવું સારું ઘી હોય ગમે એવું સારું રૂ હોય પણ જ્યાં સુધી વાતને સળગાવતા નથી ત્યાં સુધી એમાંથી પ્રકાશ ન નીકળે. આપણે પણ સમાજમાં ઘરમાં પ્રકાશ ફેલાવો હોય તો આ દીપકની જેમ સળગવું પડે, સંઘર્ષ વેઠવો પડે, માનસિક યાતના સહન કરવી પડે, કોઈના ટોણા સહન કરવા પડે. કુછ તો લોગ કહે કે લોગો કા કામ હે કહેના, એ તો એમ કહેશે આ ભગતરા બધા ભૂંડા છે. જે કહેવું છે કે આપણે જો પ્રકાશ કરવો હોય તો એ જ તુમી આધાર સદગુરુ ગુરુદેવના માર્ગે ચાલો એ ભાવથી અત્યારે દીપકનું પૂજન કરશો. ફરી એક વાર જન્મના પુષ્પની પાંદડી ચોખાલી લો, અહીંથી દીપક પૂજનના મંત્ર બોલાય. સૂર્યો જ્યોતિર્જ્યોતિ સૂર્ય સ્વાહા, અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા, સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા, જ્યોતિ સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહા. ઓમ જ્યોતિ પુરુષાય નમઃ, આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ, દેવાવાહનમ. હવે બધા દેવોમાં આપણે આહવાન કરવાના છે, ગુરુથી શરૂ કરીને ક્ષેત્ર પાલ સુધીના અમુક દેવોમાં આહવાન કર ગુરુ. આપણે વચ્ચે ગીત પણ લેતા જશું, ગુરુથી શરૂ કરી ક્ષેત્રપાલ સુધી બધા દેવોનું આહવાન. જમણા આપણું ચોખા રાખો, મનમાં ભાવ કરવાનો, જે દેવનો મંત્ર બોલાય એ દેવ પધાર્યા, અને તમારા હાથમાં રહેલા ફૂલ ચોખાની તમે સ્વાગત કરો, આવો ભાવ કરવાનો છે. હવે આ બધા આહવાનના ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુરેવ મહેશ્વર ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન સદાચરં તત્પરં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત ગાયત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુદે.
भक्तायै श्रद्धा प्रज्ञायुताचय ॐ श्री गुरवे नमः आवाहयामि स्थापयामि ध्यायामि। अक्षत पुष्प मस्तक सजा करके चला दे आए वेद माता देव माता विश्व माता सदिया सदभक्त निष्ठा की माता जी का भव भरा वाहन करके थोड़ा सा फूल चोखा दे रहे भव भरा पावा। ओम आया तू हृदय देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंद साम माता श्री गायत्री नमः आयामि स्थापयामि ध्यायामि नमस्कारं करोमि ॐ स्तुताय शारदां आद्रां यः करिणीं यस्य
ગુરુવર્ણામ હેમ માલિની સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મી જાતવેદો કાંતાં યુગરાતીતાં કલ્યાણ હૃદયાં શિવા કલ્યાણ જનનીં નિત્યં કલ્યાણીં પૂજયામ્યહં વિષ્ણુ પાદાબ્જ સંભૂતે ગંગે ત્રિપથ ગામિની ધર્મ દ્રવેતિ વિખ્યાતે પાપં મે હર જાહ્નવી પુષ્કરાદીનિ તીર્થાનિ ગંગાદ્યાઃ સરિતસ્તથા આગચ્છન્તુ પવિત્રાણિ પૂજાકાલે સદા મમ એક પૂજાની સામગ્રીમાં સોપારી છે એને દેવ સમજીને
એક પ્લાસ્ટિકની વાટકીમાં રાખે. અહીંથી જયારે કહેવામાં આવે આસરમ સમર્પણ, ત્યારે પુષ્પની બે પાંદડી તમારે સમજી ગઈ પછી મંત્રી સાથે બોલાશે. આસરમ સમર્પણ પુષ્પની બે પાંદડી આપવાની, પછી અર્ધ્ય છે, આત્મનમ છે, સ્નાનમ છે, ત્યારે જળ થોડું થોડું જળ આપણે ભાવ કરવાનો. એક એક બબે ટીપા આખી ચમચી ભરીને રેડતા એને કાંઠે પાણીથી ભરાઈ જાય, બરાબર. એ થઈ જાય પછી એને ચંદન કરવામાં આવશે, આપણે ચાંદો કરવાનો. પછી તમને તેના વસ્ત્ર સમર્પણ એટલો કવિ વસ્ત્ર માટે બે તમને નાળાશ્રયના કટકા આપ્યા. એ નાળાશ્રયના કટકાને તમારે ગોળ વીટી જેવા હાથેથી કરી અથવા આખા રૂપ પહેરાવજો, તો વાંધો નહીં. વસ્ત્ર તરીકે તમારે નાળાશ્રયનો કટકો પહેરાવવાનો છે અને યજ્ઞોપવિત તરીકે પણ એક કટકો, બરાબર. એટલો થઈ જાય પછી ધૂપ, ધૂપ આપવા માટે તમને બધાને બબે અગરબત્તી આપેલી, એમાંથી એક અગરબત્તી અત્યારે પ્રગટાવી લેવાની છે, બીજી બાકી રાખવાની, બરાબર. અગરબત્તી એક પ્રગટાવી અત્યારે ત્યાં જ રાખ્યો, ત્યારે અગરબત્તી પ્રગટાવીને એક લીધા પછી તમારે નૈવેદ્ય નૈવેદ્ય તરીકે સોપારીનો કટકો આલા સાકર હશે, સાકર નૈવેદ્ય તરીકે તમારે સાકર આપવાની. અત્યારે પેંડો આપવાનો નથી ભગવાન, બરાબર, યજ્ઞ ભગવાન માટે છે. નૈવેદ્ય તરીકે સાકર આપવા સમર્પણ એમ કહેવામાં આવે ત્યારે આપવાનું. અને તાંબુલ ફૂગી ફલાન એના માટે અંદર એલચી લવિંગ કાંઈ હોય તો, ન હોય તો ચોખા. સમજાય ગયું બધાને બધું? હવે આપણે ધીરે ધીરે પૂજન કરતા જઈએ. ના બાજુમાં એમાં નહીં, અત્યારે આપણે પાણી ઓછું કરે. ॐ सर्वेभ्यो देवेभ्यो नमः. आवाहयामि, स्थापयामि, आसनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनं समर्पयामि, स्नानं समर्पयामि, वस्त्रं समर्पयामि, यज्ञोपवीतं समर्पयामि, गन्धं विलेपयामि, अक्षतान् समर्पयामि, पुष्पाणि समर्पयामि, धूपम् आघ्रापयामि, दीपं दर्शयामि, नैवेद्यं निवेदयामि, ताम्बूल पूगी फलानि दक्षिणां समर्पयामि, सर्वभावे अक्षतां समर्पयामि, ततो नमस्कारं करोमि, ॐ नमोऽस्तु अनन्ताय જે પવિત્ર મંત્ર બોલાય એ પવિત્ર મંત્ર આપણે બોલવાના છે.
બધાના કલ્યાણ માટે, કલ્યાણકારી દેવ મહાદેવ સ્વસ્તિ નાચનના મંત્ર બોલાવીને મનમાં ભાવ કરવાનો આપણે આખા જગતનું કલ્યાણ થાય અને મહાદેવની જેમ બેસી જાઓ. જમણા હાથમાં ફૂલની પાંદડી ચોખા લઈ લો, ડાબા હાથ નીચે બંને હાથ ખોળામાં મહાદેવ કેવી રીતે બેઠા હોય એ રીતે તમારે બધાએ બેસવાનું છે અને મનમાં આંખો બંધ કરીને મનમાં ભાવ કરવાનો કે આખા જગતનો કલ્યાણ થાય. ॐ गणानां त्वा गणपतिद्वं हवामहे, प्रियाणां त्वा प्रियपतिद्वं हवामहे, निधीनां त्वा निधिपतिद्वं हवामहे. वसो मम आहमजानि गर्भधमा, त्वमजास्ति गर्भधम्म. ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातो. ॐ पयः पृथिव्यां, पय ओषधीषु, पयो दिव्यन्तरिक्षे पयोधाः, पयस्वतीः प्रतिशः सन्तु मायम् मा. ॐ विष्णोरराटमसि विष्णोः, श्नत्रस्थो विष्णोः, स्यूरसि विष्णोर्ध्रुवोऽसि, वैष्णवमसि विष्णवे त्वा. ॐ अग्निर्देवता, वातो देवता, सूर्यो देवता, चन्द्रमा देवता, वसवो देवता, रुद्रा देवता, आदित्या देवता, मरुतो देवता, विश्वे देवा देवता, बृहस्पतिर्देवतेन्द्रो देवता, वरुणो देवता. ॐ द्यौः शान्तिरन्तरिक्षध्वं शान्तिः, पृथिवी शान्तिरापः, शान्तिरोषधयः शान्तिः, वनस्पतयः शान्तिर्विश्वे देवाः, शान्तिर्ब्रह्म शान्तिः, सर्वज्ञं शान्तिः, शान्तिरेव शान्तिः, सामा शान्तिरेधि. ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव, यद्भद्रं तन्न आसुव. ॐ शान्ति शान्तिः शान्तिः, सर्वाभिष्ट सुशान्तिर्भवतु. मस्तक से लगा करके पूजक प्लेट में चढ़ा दे. रक्षा विधानम ये पूजन करे डिश से पांच भाग दे दो और एक आप ऐसे जो नहीं है देव वाले डिश से साइड में पहले रख दियो अपने जान डिश तो नो दे दिया सारा काम आप सो विघ्न विते वच्चे आप गुजराती में ता सत्कार भी कर लिया जी त्यारे आज राजकोट जिला में आपको कार्यक्रम छे આ કાર્યક્રમ રાજકોટ જિલ્લાનો છે અને આપણે જેતપુરને ફાળવવામાં આવ્યો છે. ત્યારે બરાબર પૂજન ચાલતું હતું ત્યારે રાજકોટથી આપણા પ્રતિનિધિઓ વરિષ્ઠો આવેલા છે, આપણે બધા એનું સ્વાગત કરીએ છીએ. અત્યારે તેઓ અંદર બેઠા છે, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ આવે એટલે આપણે આનંદ થાય એ રીતે રાજકોટના પ્રતિનિધિઓનું આપણે અત્યારે સ્વાગત કરીએ છીએ. આપણા યજ્ઞનું ચારે દિશામાંથી રક્ષણ થાય એટલા માટે આવી ગયું છે. જૂના સમયમાં ઋષિઓ યજ્ઞ કરતા અને રાક્ષસો એના યજ્ઞ કુંડમાં હાડકા નાખીને એનો ધ્વંસ કરતા આવી રામાયણ આપણે વાત સાંભળેલી છે. અને એ વખતે ઋષિઓ દશરથ રાજા પાસે ગયેલા અને એમ કહેલું કે તમે રામ અને લક્ષ્મણને મોકલો અમારા યજ્ઞના રક્ષણ માટે. એ વખતે રામ અને લક્ષ્મણે આ યજ્ઞનું રક્ષણ કરેલું હતું. એવો મહાન યજ્ઞ આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યારે રાક્ષસ એવા કદાવર નથી, પહાડ જેવડા શરીર હોય, એના માથે શિંગડા હોય, બિહામણા રૂપ હોય, આવું કોઈ નથી. પણ એણે પોતાના સ્વરૂપ બદલીને, એણે પોતાના સ્વરૂપ બદલીને ખરા તમારા અને મારા મનમાં અત્યારે આ રાક્ષસો છે એ કામ ક્રોધ લોભ રૂપે ઘૂસી ગયા. સારામાં સારી વ્યક્તિને નબળો વિચાર આવે એટલે નબળામાં નબળું કામ.
કામ કરે. આ જગતમાં અત્યારે આપણે કોઈથી જીવવાની જરૂર નથી, માત્ર ને માત્ર આપણે આપણા નબળા વિચારોથી જીવવાની જરૂર છે. એટલે નબળા વિચારો તો ત્યાં બચાવે કોણ? ગાયત્રી મંત્ર. સદબુદ્ધિનો મંત્ર ગાયત્રી મંત્ર. જ્યારે પણ આપણા મનમાં નબળો વિચાર આવે ત્યારે ગાયત્રી મંત્રના જાપ કરવા માંડો અને નબળા વિચાર દૂર થઈ જાય. 25 લાખની 4 બંગડીવાળી ગાડી હોય અને બ્રેક ન હોય તો ગાડીની કિંમત નથી. એમાં આપણું રૂડું રૂપાળું શરીર છે, માનવ દેહ છે, પણ એમાં નબળા વિચારો ઘૂસી જાય તો આ શરીરની કાંઈ કિંમત નથી. લોકો પછી આદરથી નથી જોતા આપને. એટલા માટે ચારે દિશામાંથી આપણા યજ્ઞ કારણ રક્ષણ થાય એટલા માટે આપણે આ વિધિ કરી રહ્યા છીએ. દરેક કુંડો પરથી એક એક વ્યક્તિ ઉભો થવાનો. જ્યાં પતિ પત્ની બેઠા હોય ત્યાં ભાઈ ઉભા થશે, જ્યાં બે બહેનો હોય ત્યાં એક બહેન ઉભા થશે. ડાબા હાથમાં થોડાક વધારે ચોખા લઈ પેલા ઉભું થવાનું. પછી સમજી લો, પેલા ચોખાના દાણા પૂર્વ દિશામાંથી આપણે નાખતા જવાનું. આની દિશા હું બતાવું જાય. આ બાજુ આંખનો, આ બાજુ આંખનો, આ બાજુ આંખનો, આ બાજુ નાખનો. ચાર દિશા અને ચાર ખૂણો. હવે આપણે વિધિ શરૂ કરશું. હવે ચોખા દાણા જે તમે ચાર દિશા અને ચાર ખૂણા, 9 દિશા આકાશમાં, 10 દિશા પાતાળ, બધે ચોખા છતાં અને બધા ચોખા રાખજો. બધા મંત્રો પૂરા થાય ચારે બાજુ સાથે જાઓ. હું તમને દિશા બતાવું. ઓમ પૂર્વે રક્ષતુ આરહ આગ્નેયં ગરુડધ્વજઃ દક્ષિણે પદ્મનાભસ્તુ નૈઋત્યં મધુસૂદનઃ પશ્ચિમે ચૈવ ગોવિંદો વાયવ્યં પૂજનાર્દનઃ ઉત્તરે શ્રીપતિ રક્ષેત ઐશાન્યં હિ મહેશ્વરઃ ઊર્ધ્વં રક્ષતુ ધાતા વો યથોનંતશ્ચ રક્ષતુ અનુત્તમપ્ય તસ્થાનં રક્ષત્રીશો મમાધૃતિક અપસર્પંતુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસ્થિતાઃ યે ભૂતા વિઘ્નકર્તારઃ તે ગચ્છન્તુ શિવાદ્યયા અપક્રામંતુ ભૂતાનિ પિશાચાઃ સર્વક્રોધિશં સર્વેષાં વિરોધીન યજ્ઞકર્મ સમારભે યજ્ઞકર્મ સમારભે. અગ્નિસ્થાપનમ. એ જ્યોત પાસે કપૂરની એક કટકી રાખેલી હશે એને પ્રગટાવી દેજો. ભૂખમાં આપણે યજ્ઞના ભગવાનને પ્રગટ કરવાના છે. યજ્ઞના ભગવાન પ્રગટ થઈ જાય પછી અગ્નિગલા સંકુથી એને આપણે વધારવાનું.
ये
गायत्री मंत्राहुति
गायत्री मंत्र में आहुति ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यैदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ॐ सजन श्रद्धाय विद्महे महाशक्तये धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा इदं महाशक्त्यै इदं नमः सृष्टिकृत होमा सृष्टि पाठने के लंबा सा पात्र होगा उसमें मिष्ठान देने पेंटो नहीं लावा पेंटो तो यहाँ पे बच्चे भगवान ने वहाँ पे सृष्टि को भो ये काम होती है आपका भी और थोड़ा घी ना पीने अगर आप पेंटो ले लियो ने थोड़ा घी ना पीना आए स्वाहा के साथ मिष्ठान की आहुति आइए भगवान को समर्पित करें ये वैसी आहुति भी कहलाती है कोई दूर रह रही हो उसके लिए मिष्ठान की आहुतियाँ हम ये भगवान को समर्पित करें ॐ यदस्य कर्मणोऽत्यभिरुचं यद्वायुनमिहाकरम् अग्निष्टं सृष्टिकृतं विद्यात् सर्वं सृष्टं सुहृतं करोतु मे अग्नये सृष्टकृते सुहृतहुते सर्वप्रायश्चित्ताहुतीनां कामानां समर्थयित्रे सर्वान् कामान् समर्थय Shanti Dayate Shikara
Thank you.
उसको भी ले गए सभी आदर साधन गाय हाथ की सभी उंगलियों को उसमें डुबाए दोनों हाथ से मने हाथों को मले लंबी गहरी सांस लेते हुए धारण कर ले मुखमंडल इत्यादि में लगा ले कमर से ऊपर कहीं लगा सकते कहीं कोई कष्ट है कठिनाई है तो वह दूर हो रहा है दूर हो जाएगा ऐसा भाव भस्म धारण समय में दवा खाना था हॉस्पिटलों के लोग को मानना पड़ता ऋषि मुनियों के पास जाता अरे घी यज्ञ पीला पछी एक टिपू घी नु पानी जे पत्ते भी दवा तरीके आपता इना दी बड़ी दर्द तो मटी जाता आपता अत्यारे आपकी श्रद्धा में आ गया बीजी भी दवा है આજે પાત્ર છે અને તમે અંદર યજ્ઞ કુટુંબમાં ફેરવો તારા ભસ્મ જોટી જશે પધાર્યા અનામી કાંડીમાં ભસ્મ લઈ લેવાનું પેલા અંદર લગાવો ભસ્મ અનામી કાંડીમાં લઈ લેવાની મંત્ર બોલાય ત્યારે લગાવવા મંત્ર બોલાય ત્યારે લગાવવાનું બધા ભૂખ લાગી ગયા જલ્દી લગાવે અહીંથી મંત્ર બોલાય ત્યારે ત્યારે પહેલી વાર મંત્ર બોલાય ત્યારે આપણા કપાળ ઉપર એટલા માટે લગાવવાની કે આપણા મનમાં સારા વિચાર બીજો મંત્ર બોલાય ત્યારે આપણે ગળા ઉપર એટલા માટે લગાવવાની કે આપણી વાણી મીઠી બને આંધળા આંધળા જોઈને આપણું દ્રૌપદી બોલી દીધું અને મહાભારત થઈ ગયું એને બધા ખાલી હસી લીધું હોત તો દુર્યોધનનો દેર થતો આપણી વાણી જેવી હશે એવી આપણા સંતાનોની વાણી થશે એટલે આપણી વાણી મીઠી બને આવે એટલા માટે આ ભસ્મ આપણે ગળા ઉપર લગાડશું ત્રીજી વાર આ ભસ્મ મંત્ર બોલાય ત્યારે જે આત્મા તમે ભસ્મ લીધી છે એ આત્મા ખંભા ઉપર લગાવશો એટલા માટે કે જમણા હાથે સમાજના સેવાના સારા કાર્યો કરી શકું અને આ બધું ક્યારે કરી શકશો આપણું હૃદય છે ભક્તિ વાળું હશે તો નહીં તો આપણે કાંઈ થઈ શકશે નહીં એટલે ચોથી વાર આ ભસ્મ જે આપણા હૃદય ઉપર લગાવવાનું હવાથી મંત્ર બોલાય સાથે સાથે આપણે ભસ્મ લગાડતા જશે ॐ त्यायुषं जमदग्नेः इति ललाटे ॐ कश्यपस्य त्यायुषं इति ग्रीवायाम् ॐ यज्ञदेवेषु त्यायुषं इति दक्षिणबाहुमूले ॐ तन्नो अस्तु त्यायुषं इति हृदि क्षमा प्रार्थना
सद्यो वंदे तम अच्युतम प्रमादात् कुर्वतां कर्म प्रच्यवेता भवेषु यत् स्मरणादेव तद्विष्णोः सम्पूर्णं स्यादिति श्रुतिः सम्पूर्णं स्यादिति श्रुतिः साष्टांग नमस्कारः नमस्कारि स्वामी जी नमस्कारि बहुमान સાગર ને નદીઓ બધે છોડી ઊંચા સ્થાન નમ્યો તે સૌને ગમ્યો નમ્યો તે પ્રભુને ગમ્યો માણસ માત્રમાં સદગુણો પણ હોય અને નમ્રાઈ પણ હોય એક જ સદગુણ જો નમ્રતા રૂપે આપણા જીવનમાં આવી જાય તો આપણા ઘણા બધા અવગુણને ઢાંકી દે છે એ ભાવથી પરમાત્માનું એ સ્વરૂપ જે કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને બતાવેલું હતું હજાર હાથ હોય હજાર પગ હોય હજાર માથા હોય એ સ્વરૂપના દર્શન કરતા કરતા પરમાત્માને આપણે સાષ્ટાંગ નમસ્કાર કરીશું પરમાત્માના આશીર્વાદ લેવાનો આપણે પ્રયાસ કરીશું.
રસોઈ કરતો અને સામે ટીવી હોય, ટીવીમાં જે દેરાણી જેઠાણી બાંધતી હોય, એકબીજા સામે મોઢા ચલાવતા હોય, બધું તમે વિચાર કરતા કરતા રસોઈમાં મોકલો અને ખાનાર માં. બીજી વિનંતી બધા બહેનોને કે રસોઈ કરતી વખતે ટીવી ન જો, બાકી ગમે ત્યાં જોવાની કોઈને મનાઈ નથી. કમસે કમ જ્યાં સુધી આપણે રસોઈ કરતા હોય ત્યાં સુધી આપણે ટીવી ન જો. આપણે માવતર કહેવાય ને બહેનો, ત્યારે પતિદેવ લોજમાં ક્યારેક જમવા જાય એટલે પતિદેવને પૂછો ખાલી પેટ ભરાય લોજમાં. લોજમાં ખાલી પેટ ભરાય પણ સંતોષ ન થાય. ઘરે આપણી દીકરી જમાડતી હોય, આપણી પત્ની જમાડતી હોય, આપણી માતા જમાડતી હોય, એમાં એનો પ્રેમ ભેગો હોય, લોજમાં પ્રેમ ન હોય એને કમાણીનો ભાવ હોય. આ ભાવ બહુ મહત્વનો છે. તો આ ચૂંટણી દક્ષિણા આપણે ટૂંકમાં વાત એટલી જ કરવાની છે કે આપણા બધાનું જીવન આ ફૂલ અને ચોખા જેવું બને. સવારે ફૂલ ખીલે, બપોર થાય ત્યાં સુધી છે, ભગવાન સુધી પહોંચી જાય, આખા જગતને પોતાની સુંદરતાના દર્શન કરાવે, આખા જગતને પોતાની સુગંધ આપતા પછી પરમાત્મા સુધી પહોંચવાનું શ્રેષ્ઠ જીવન આ ફૂલડા જીવે છે. આપણું પણ નાનું જીવન સ્વામી વિવેકાનંદ જેવું, દયાનંદ સરસ્વતી જેવું, શંકરાચાર્ય જેવું ટૂંકું જીવન ફૂલ જેવું થાય એટલે આપણે આ ફૂલ લીધા છે. અને ચોખાનું નામ ચોખા, આમાં ઘણા મગજમાં મેલ ભર્યા છે. આને કાઢી નાખીને આપણે ચોખા થઈ જાય ને એટલે ભગવાન આપણો સ્વીકાર કરે. એ ભાવથી આપણે અત્યારે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાઃ તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહનાકં મહિમાનઃ સચંતલ યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. ઓમ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. શાંતિ અભિસિંચનમ, જે કળશમાં 33 કરોડ દેવતાનું આહવાન કરેલું હતું એ પવિત્ર જળનો આપણા ઉપર છંટકાવ થશે. ભગવાનના આશીર્વાદ સમજીને આપણે એને ઝીલવાના છે. જૂના સમયમાં યજ્ઞ કાર્ય કરતા વરસાદ આવતો, આજે વરસાદ સુકા નથી આવતો. વાહનો ચલાવી ચલાવીને આપણે વચ્ચેના ઓઝોનના પડમાં ગામડા પાડે અને સૂર્યના પાર જામલી કિરણો છેક અહીંયા ધરતી સુધી પહોંચી ગયા અને આખું પર્યાવરણ દૂષિત થઈ ગયું. બધા ઉપર જળનો છંટકાવ થશે. હર જગ્યા શાંતિ હી શાંતિ કે સ્થાપના હો રહી સભાવ કરે, બહેને જળ કા સિંચન કરે. ઓમ દેહ શાંતિ અંતરિક્ષ ગુણ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ ઋષિર્દેવઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિ એવ શાંતિ સામા શાંતિ 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 સર્વાષ્ટ સુશાંતિર્ભવતુ.